HDFC તરીકે. ત્યારે જ્યારે માર્કેટ એક્સપર્ટ પ્રતિપ પટેલ ધવલપીવ્યાસ.com ના ધવલ વ્યાસ, એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાની આપણી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે કોરોના વાયરસની અસર અત્યારે ભારત પર થઈ રહી છે અને ભારત બજેટ પહેલા એક મેજર કન્સોલિડેશન મોડમાં જતું દેખાઈ રહ્યું છે અને એની પાછળ મેજરલી જે અત્યારે આપણે ગણીએ તો એક ઇન્ડિયા વિક્સ પણ દેખાઈ રહ્યું છે. વિનય, તમે ઇન્ડિયા વિક્સ અને નિફ્ટીના ચાર્ટને કઈ રીતે મળવો છો? જ્યારે ફિયર વધતું હોય છે ત્યારે ઇન્ડિયા વિક્સ ડેફિનેટલી વધતું હોય છે, તો એ પ્યોરલી ઇન્ડિકેશન એ જ બતાવતું હોય છે. નિફ્ટીમાં કરેક્શન હજુ ચાલુ જ છે. 12,087 નું એક બોટમ આપણે રિસન્ટલી બનતા જોયું હતું. જો 12,087 નું લેવલ નિફ્ટીમાં તૂટશે તો એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન કન્ફર્મ થશે અને ત્યાર પછી જે ઇમિડિયેટ સપોર્ટ છે 12,000 પર આવે છે. 12,000 નો સપોર્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ડેરિવેટિવ સાઈડથી હજુ પણ હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે 12,000ની સ્ટ્રાઇક ઉપર પ્લેસ કરે છે. અને ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે બ્રોડ બેઝ માર્કેટ એટલું ખરાબ નથી થયું. એન્ડ ઇનફેક્ટ મિડકેપ સ્મોલ કેપ ઇન્ડાઇસીસ ગઈકાલના સેશન દરમિયાન પણ સ્મોલ કેપ પોઝિટિવમાં જ બંધ આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક અત્યારે લાર્જ કેપ સ્ટોક્સમાં એક પ્રોફિટ બુકિંગનો માહોલ છે. ટેકનિકલ સેટઅપ બેંક નિફ્ટીનો રિલેટિવલી વધારે વીક છે. બેંક નિફ્ટીમાં જો 30,600 ના લેવલ તૂટશે તો ઇમિડિયેટ લેવલ 30,000 નું જે 200 દિવસની એવરેજ છે ત્યાં સુધીનું દેખાઈ રહ્યું છે. તો યસ, અત્યારે વીકનેસ ડેફિનેટલી છે. ગઈકાલનો ડેરિવેટિવ ડેટા પણ ઘણો ખરાબ હતો. તમે એફઆઈએનું જોશો ડેટા તો ઇન્ડેક્સ ફ્યુચરમાં લગભગ 2,300 કરોડનું સેલ છે. લગભગ કેશ માર્કેટમાં પણ 450 કરોડનું વેચવાની કરી છે. તો ડેટા ક્યાંય સપોર્ટ નથી કરતો પોઝિટિવ સાઈડમાં એઝ ફાર એઝ ધી બેન્ચમાર્ક લાર્જ કેપ ઇન્ડેક્સ ઇન્ડાઇસીસ આર કન્સર્ન. પણ ઓવરઓલ માર્કેટની બ્રેથ અને સેક્ટર સ્પેસિફિક તમને ઓપોર્ચ્યુનિટીઝ તો ટ્રેડિંગમાં મળી જ રહી છે. તો એવું અક્રોસ ધ બોર્ડ સેલિંગ નથી દેખાતું. કદાચ નિફ્ટી 12,000 સુધી આવી શકે બજેટની પહેલા, પણ આઈ થિંક હું આને એક પોઝિટિવ તરીકે લેવું જોઈએ. કારણ કે બજેટની પહેલા જો બજારમાં એકવાર એક હલકું થઈ જશે અને પછી ફરીથી બજેટ પછી કંઈક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે, કંઈક બૂસ્ટર મળે, તો એક સારી એવી જગ્યા મળી જશે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને એક નીચેના લેવલ ઉપર લેવા માટેની. તો અત્યારે હું આજના દિવસ માટે તો હું વીકનેસ જ એક્સપેક્ટ કરું છું અને 12,087 નો એક સપોર્ટ છે એ તૂટશે તો પછી 12,000ના લેવલ એક્સપેક્ટ કરી રહ્યો છું. પણ અત્યારે ઓવરઓલ વી બિલીવ દેટ કે બજેટ સુધી 12,000ની નીચે માર્કેટ નહીં જાય એવું અમે એક્સપેક્ટ કરીએ છીએ. તો 12,000ની આસપાસ જો તમને નિફ્ટી જોવા મળે તો તમારા શોર્ટ્સમાંથી પ્રોફિટ બુક કરી લેશો અને ફરીથી પછી આપણે એક લોંગ સાઈડની અપ્રોચ લઈશું જ્યારે રિકવર થશે. તો એઝ ઓફ નાવ 12,000થી વધારે મોટો વ્યૂ ડાઉન સાઈડમાં અમે નથી લઈ રહ્યા. નો ડાઉટ અત્યારે નેગેટિવ ડેટા છે, પણ 12,000 આઈ થિંક એક ફ્લોર છે માર્કેટ માટે અને ત્યાં આગળ ફરીથી એક બાઇંગ ઇમર્જ થવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક હેલ્થકેર સેક્ટર ઘણું સારું કરી શકે છે અને કેમિકલ સેક્ટર પણ ઘણું સારું કરી શકે છે. તો આવનારા દિવસોમાં તમારે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ચોક્કસ એક અપસાઈડમાં ટ્રેડિંગ કરવાની ઓપોર્ચ્યુનિટી જરૂર મળશે. તમારે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે રિસ્ક થોડું વધતું દેખાઈ રહ્યું છે, એના કારણે તમે જો અત્યારે વેચવાલી ઇન્ડિયા વિક્સમાં જે રિસ્ક દેખાઈ રહ્યું છે એને કારણે પણ એક વેચવાલી જોવા મળી રહી છે. પણ ધવલ, બેંક નિફ્ટી ગઈ આવી જોઈએ, સાથે જ આજે વિનય મારુતિના પરિણામો આવવાના છે અને પરિણામો પહેલા જ તમે જો ગઈકાલે સાંજે સમાચાર આવ્યા કે તેઓએ ઘણા એક સારો એવો પ્રાઇસ હાઇક કર્યા છે બધા જ મોડેલ્સ પર. આ એક પોઝિટિવ જ એક રીતે ગણાશે, પણ તમને લાગે છે આ વખતે પોઝિટિવિટી હજુ પણ જાળવી રાખવી જોઈએ મારુતિ સુઝુકી પર? નિશા, મારુતિનો જે રિસન્ટ હાઈ હતો જે 17 જાન્યુઆરીની જ વાત કરીએ તો ટોપ બન્યો હતો 7,569 પર અને ગઈકાલનો જો લો જોઈએ તો 7,061 પર. એટલે લગભગ 500 પોઈન્ટનું કરેક્શન વિધિન 6-7 સેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. એક રિઝલ્ટની પહેલા 600-700 પોઈન્ટનો ઘટાડો આવી ગયો છે અને જો પ્રીવિયસ બોટમનો સપોર્ટ જોઈએ ડેલી ચાર્ટ પર તો લગભગ 7,000ની આસપાસ એક સ્ટ્રોંગ બેઝ દેખાઈ રહ્યો છે. તો આફ્ટર કરેક્ટિંગ 600 પોઈન્ટ ફ્રોમ ધ રિસન્ટ હાઈ ઇટ હેઝ નાવ રીચ્ડ અ સ્ટ્રોંગ સપોર્ટ વિચ ઇઝ નથિંગ બટ અરાઉન્ડ ધી લેવલ ઓફ 6,950 to 7,000. તો 6,950 થી 7,000ની જે રેન્જ છે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અત્યારે એવી કોઈ ખાસ મોમેન્ટમ એક સેટઅપ નથી દેખાઈ રહ્યો ચાર્ટ પર કે જેના બેઝ પર આપણે ડિરેક્શનલ કોલ લઈએ કે બહુ મોટી મુવમેન્ટનો કોલ લઈએ. પણ નો ડાઉટ આવા માર્કેટમાં જ્યારે લાર્જ કેપ અત્યારે કોન્સોલિડેટ થતા હોય ત્યારે એક ઓવરસોલ્ડ શોર્ટ ટર્મમાં થયા પછી બાય કરો અને થોડોક ઓવરબોટ થાય તો વેચી દો એવા ટાઈપની સ્ટ્રેટેજી મારુતિમાં કામ કરી શકે છે. તો વી આર નોટ એક્સપેક્ટિંગ અ મોમેન્ટમ ગેઇન ઇન ધીસ, બટ યસ, આ એક સપોર્ટની પાસે આવી ગયો છે. 6,950ના સ્ટ્રિક સ્ટોપલોસથી તમે લોંગ પોઝિશન જાળવી રાખો તો કદાચ તમને ફરીથી આ સ્ટોક 7,500ના લેવલની આસપાસ દેખાઈ શકે છે. નો ડાઉટ
એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધ રિઝલ્ટ એનાઉન્સમેન્ટ, એના ઉપર જ મેજર મુવમેન્ટ આવશે. પણ એઝ ઓફ નાઉ એટલીસ્ટ ટેકનિકલી તો એવું જ કહી શકાય કે 6950 સપોર્ટ છે અને એ લેવલના સ્ટોપલોસથી અને ક્લોઝિંગ બેઝિસ પર ફોલો કરવું જોઈએ, અને જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરશે તો 7500 ફરીથી એક ટાર્ગેટ અચીવ થવાના ચાન્સીસ રહેશે. તો હું એક પોઝિટિવ સાઈડમાં જોઈ રહ્યો છું મારુતિને અત્યારે, એસ્પેશિયલી લુકિંગ એટ ધી ટેકનિકલ્સ. તો ટેકનિકલ વ્યૂ અત્યારે તો પોઝિટિવ જ બનતો દેખાયો છે, તો તમારી નજર આ કાઉન્ટર પર હોવી જોઈએ. એક તો ભાવ વધારો મોડલ્સમાં કરવામાં આવ્યો છે અને બીજું આજે પરિણામો પણ છે. ત્યારે બધા જ નિષ્ણાંતો આપણી સાથે જોડાયેલા છે, ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈને ત્યારબાદ અમારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાય છે. આ બધાની સાથે યુનાઇટેડ સ્પિરિટ્સના પણ આંકડા આવતા દેખાઈ રહ્યા છે. આ કાઉન્ટરને વિનય આજે ટ્રેડ માટે કેવી રીતે જુઓ છો? વિક્રમ, યુનાઇટેડ સ્પિરિટ્સમાં સારું એવું કરેક્શન આપણે આવતા જોયું છે. સપ્ટેમ્બર મહિનામાં ઇન્ફેક્ટ 674 હાઈ જોયા હતા અને અત્યારે 575, એટલે 100 રૂપિયાનો ડાઉનફોલ આપણે છેલ્લા 2-3 મહિનામાં જોયો છે. એક 200 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે કોઈ બાય સિગ્નલ તો ચાર્ટ ઉપર નથી મળી રહ્યું. આઈ થિંક એક રેઝિસ્ટન્સ છે 580-581 આસપાસ. જો 591 આસપાસ, તો 591 ઉપર જો સસ્ટેન થઈ જશે તો પછી આમાં એક રિકવરી આવી શકે છે. આ સેક્ટર ઓવરઓલ લોંગ ટર્મમાં સારું પરફોર્મ કરે એવું મને દેખાઈ રહ્યું છે, પણ અત્યારે એઝ ઓફ નાઉ ટેકનિકલી શોર્ટ ટર્મ માટે કોઈ ટ્રેડિંગ આઈડિયા ઇમર્જ નથી થતો. ઇફ ધીસ સ્ટોક ક્લોઝિસ અબોવ 590-91 રેઝિસ્ટન્સ તો પછી આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. ઇન દેટ કેસ તમે લોંગ કરી શકો છો 591 ઉપર, અને તમે 565-570 આસપાસનો સ્ટોપ લોસ રાખી શકો છો. તે કન્ડિશનલ કોલ લઈ શકાય છે. વેટ એન્ડ વોચ સ્ટ્રેટેજી રાખો. 591 ઉપર જશે તો મેકડોવેલમાં એક સારો એવો રાઈઝ આપણે જોઈ શકીએ છીએ. તો લેટ સી હાઉ ઇટ પેન્સ આઉટ, બટ 591 ઉપર જ એક ટ્રેડિંગ કોલ ઇમર્જ થાય છે. ઓકે પ્રતિત. ઓકે, અને આ સાથે જ નજર કરી હવે આજના ટ્રેડિંગ કોર્સ, અને એની સાથે જ જાણીશું આપણા એક્સપર્ટની બજેટ સુધીની ફિક્સ કઈ રહેશે. વિનય, આપનાથી શરૂઆત કરીએ, કયા કોર્સ રહેશે આપના? વિક્રમ, મારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે જે એક વીકના ટાઈમ ફ્રેમથી છે, અને મારા હિસાબે જે અત્યારે ટ્રેડિંગ માટે જો ફોકસ હોવું જોઈએ એ હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક સેક્ટર પર હોવું જોઈએ. ગઈકાલે આપણે એક લાર્જ કેપ ફાર્મા સ્ટોક્સમાં એક સારું એવું બાઇંગ જોયું. ડોક્ટર રેડ્ડી તો અમારો પહેલાથી જ પીક રહ્યો હતો અને ગઈકાલે રિઝલ્ટ પણ ઘણા સારા આવ્યા. તો હવે આ સ્પીલઓવર ઇફેક્ટ મિડકેપ ફાર્મા સ્ટોક્સ, હેલ્થકેર સ્ટોક્સ અને ડાયગ્નોસ્ટિક સેક્ટર પર પણ સ્પીલઓવર થઈ શકે છે. તો એમાંનો એક સ્ટોક છે મેક્સ ઇન્ડિયા, જે 91 આસપાસ ટ્રેડ કરે છે. એને તમે બાય કરી શકો છો. 89 ટ્રેડિંગ સ્ટોપ લોસ અને અપસાઇડમાં 95 ટાર્ગેટ હોવો જોઈએ. સેકન્ડ પીક છે ડાયગ્નોસ્ટિક સેક્ટરમાંથી ડોક્ટર લાલપેથ લેબ. આપણે બધા જાણીએ છીએ કે 2019 પણ સારું પરફોર્મ કર્યું હતું આ સ્ટોકે, અને અત્યારે એના સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. તો ડોક્ટર લાલપેથ લેબને તમે 1753 ના લેવલની આસપાસ બાય કરી શકો છો. 1700 સ્ટોપ લોસ હોવો જોઈએ અને અપસાઇડમાં 1840 ટાર્ગેટ તમે જોઈ શકો છો એક વીક માટે. અને હવે બજેટની પીક્સની વાત કરીએ તો બે બજેટ પીક્સ હું રિકમેન્ડ કરવા માંગીશ કે જે નેક્સ્ટ 1-2 વીકમાં સારું પરફોર્મ કરી શકે છે. ફર્સ્ટ પીક છે ટાટા કેમિકલ. ટાટા કેમિકલ એક સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર ફોકસ કરતું હોય છે અને હવે એક લિથિયમ બેટરી સેગમેન્ટમાં પણ એન્ટર થવા જઈ રહ્યું છે. તો બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ રિલેટેડ ઘણા એનાઉન્સમેન્ટ આવી શકે છે જે ઓવરઓલ ઓટો સેક્ટરને બુસ્ટર પ્રોવાઈડ કરે. તો ટાટા કેમિકલ એક સ્પેશિયાલિટી પ્રોડક્ટ તરીકે સ્પેશિયલી ફોર ધી ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ બાય કરી શકો છો. એ ફંડામેન્ટલ લોજિક છે. ટેકનિકલી પણ આપણે જાણીએ છીએ કે આ સ્ટોકે ઘણું સારું પરફોર્મ કર્યું છે રિસન્ટલી. ટેકનિકલી ચાર્ટ્સ પણ ઘણા સારા છે. તો 750-730 એક રેન્જમાં બાય કરો છો તમે. ઇફ યુ આર અ ટ્રેડર દેન યુ શુડ કીપ અ સ્ટોપ લોસ એટ 720. અપસાઇડમાં 825 ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. સેકન્ડ પીક જે છે પ્લાસ્ટિક પ્રોડક્ટમાંથી છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. આ એ ગ્રુપની કંપની છે અને અમે અમારા ઇન્વેસ્ટર્સને ઓલરેડી આ સ્ટોકને રિકમેન્ડેશન આપી છે. એક કોઈપણ ટાઈપનો એફોર્ડેબલ હાઉસિંગને પુશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ કે કંઈ પણ રૂરલ ડિમાન્ડને વધારવાનો જે પુશ આવે જો બજેટમાં, તો આ એક પર્ટિક્યુલર સ્ટોક છે, ઇન્ડસ્ટ્રી છે કે જે સારું પરફોર્મ કરી શકે છે. તો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ વન ઓફ ધ ક્વોલિટી સ્ટોક યુ કેન લુક એટ જે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં સારું પરફોર્મ કરે. તો 1351 લઈને 1300 લેવલની આસપાસ તમે આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરો. એક ટ્રેડર એઝ અ ટ્રેડર યુ કેન કીપ અ સ્ટોપ લોસ એટ 1275 અને અપસાઇડમાં 1470 ટાર્ગેટ જોઈ શકો છો. તો સ્પેશિયલી ફોર ધ બજેટ આઈ વુડ રિકમેન્ડ ફોર ગોઈંગ લોંગ ઇન ટાટા કેમિકલ એન્ડ સ્ટોક લાઇક સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. તો બજેટ પીક પણ તમારી સામે છે જે બજેટના દિવસ સુધી તમને સારી કમાણીની તક આપી જશે. વિનય, કો ડિસ્ક્લોઝર.
નિશા, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે ક્લાયન્ટ્સને એડવાઇઝ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. આભાર, સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ.